राणा समाजना तेजस्वी तारलाओनो सन्मान समारंभ योजायो डभोई राणानी वाड़ी खाते समस्त राणा समाजना धोरण 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેમાં પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ મેળવી પાસ થનાર તેજસ્વી બાળકોને સમસ્ત રાણા સમાજ દ્વારા ટ્રોફી અને સ્કૂલ બેગ ભેટ આપી બહુમાન કરાયો હતો. જ્યારે આ કાર્યક્રમમાં ભાવેશભાઈએ જણાવેલું કે દીકરા દીકરીને આ કોમ્પ્યુટરના યુગમાં ભણવું જરૂરી છે. હાલ ગુજરાત સરકાર દ્વારા નવી નવી યોજનાઓ અને દરેક જાતની સુવિધાઓ આપવામાં આવી રહી છે, ભણીને આગળ વધવું તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ભાવેશભાઈ પટેલ, નડાવાલા ડોક્ટર મહેન્દ્ર પટેલ, પ્રોફેસર મનોજ પ્રજાપતિ, દયારામ સ્કૂલના માજી આચાર્ય ટીબી પટેલ તેમજ સમસ્ત રાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાણા સમાજના કેટલાક વિદ્યાર્થીઓએ ડોક્ટર, વકીલ, એન્જિનિયર જેવી ઉચ્ચ પદવીઓ હાંસલ કરી છે અને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ પણ મેળવ્યું છે, જેને લઈ સમાજ રાણા સમાજ ગૌરવ અનુભવે છે. સાથે હમણાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના જીવનમાં કંઈક કેળવી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તે હેતુસર 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને જેઓ પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક મેળવી પાસ થયા છે તેઓને પ્રોત્સાહનના ભાગરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાણા સમાજના જણાવ્યું હતું કે આવા પ્રોત્સાહનના કાર્યક્રમો રાણા સમાજ દ્વારા પહેલા પણ કરવામાં આવ્યા છે, હાલમાં પણ કરાય છે અને આગળ પણ આવા કાર્યક્રમો કરતા રહેશે, જેનું રાણા સમાજને ગૌરવ છે. સાથે આવા કાર્યક્રમો વારંવાર થયા કરે તે પોતપોતાની ઈષ્ટ દેવીને પ્રાર્થના કરી હતી. સમસ્ત રાણા સમાજ નો આજે ઇનામ વિતરણ કાર્યક્રમ હતો. જુનિયર સિનિયર કેજી થી લઈને ધોરણ 1 થી 12 ધોરણના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે સિતારાઓ છે, તારલાઓ છે, જે સારા માર્કે ભાગ થયા છે એ લોકોનો આજે ઇનામ વિતરણ કાર્યક્રમ હતો. સમાજના આગેવાનો અને યુવાનોની એક એવી વિનંતી હતી કે જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમામને આશ્વાસન ઇનામ આપવામાં આવે, તો તેઓને પણ આજે ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. ડભોઈ રાણા સમાજના તમામ ઘરોમાંથી આજે તમામ ભાઈ બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા છે. મોટી સંખ્યામાં રાણા સમાજ એકત્રિત થઈને આજે ભવ્ય રીતના આ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન થયું અને સફળતા અપાવી છે. ડભોઈ રાણા સમાજ આ રીતના છેલ્લા ઘણા વર્ષોથી ઇનામ વિતરણ કાર્યક્રમ કરતો આવ્યા છે. આજે પણ કાર્યક્રમ થયો અને ભવિષ્યમાં પણ થવાનો છે. ડભોઈ રાણા સમાજનું ગૌરવ દેતા મેં એક વસ્તુની સ્પષ્ટતા કરું છું કે આજે ડભોઈ રાણા સમાજમાં ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો અને સરકારી નોકરીઓમાં, ખાનગી નોકરીઓમાં સારી પદવી પર આજે પહોંચી ગયા છે, જેનો ડભોઈ રાણા સમાજનો હું ગૌરવ લઈ રહ્યો છું. આજે વિદ્યાર્થીઓની ભણવાની સંખ્યા પણ વધી છે. પહેલા એક સમય એવો હતો કે ભણવા માટે શિક્ષકો ઘરે આવતા હતા એમને કહેવા માટે. આજે વિદ્યાર્થીઓને કહેવું નથી પડતું, આજે દરેક ઘરમાંથી દરેક યુવાનો, યુવતીઓ બધા જ આજે એજ્યુકેટેડ થઈ ગયા છે, બધા જ બની રહ્યા છે અને એનો અમને ગૌરવ છે. આજે ડભોઈ રાણા સમાજ સુશિક્ષિતની વ્યાખ્યામાં આવી ગયો છે. તો ડભોઈ રાણા સમાજ તરફથી તમામ વિદ્યાર્થીઓ જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં એ લોકો સારું સમાજનું ભવિષ્ય બનાવે તે માટે હું માતાજીને વિનવું છું, વિનંતી કરું છું.